नमस्कार विद्यार्थी मित्रों, फरी एक बार अमारी यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत छे। धोरण सात विषय गणित चैप्टर नंबर तेर घात अने घातांक तेनो आपणे स्वाध्याय 13.10 नो प्रश्न नंबर एक आपणे जोयेलो के तेमां तमने कीधेलो हतो के संख्या जे आपेली छे तेने आपणे विस्तृत स्वरूपे लखवानी हती। जे संख्या तमने आपेली हती तेने आपणे विस्तृत स्वरूपे लखवानी। हवे छे प्रश्न नंबर बे, तेनाथी ऊंधू छे। तमने विस्तृत स्वरूप आपेलो छे अने तेने आपणे संख्या स्वरूपे लखवानुं छे। केना स्वरूपे लखवानुं छे? संख्या स्वरूपे लखवानुं छे। तो जो तो अहींया 8 × 10^4 प्लस 6 × 10^3 प्लस 0 × 10^2 प्लस 4 × 10^1 प्लस 5 × 10^0 आपेलो छे। तो हवे आपणे आने विस्तृत स्वरूपे लखवानुं। 10^4 એટલે કે 10,000, 10^3 એટલે કે 1,000, 10^2 એટલે 100, 10^1 એટલે 10, 10^0 એટલે કે 1। તો આપણે પહેલાં અલગ પાડી દઈએ તો 8 × 10,000 પ્લસ 6 × 1,000 પ્લસ 0 × 100 પ્લસ 4 × 10 પ્લસ 5 × 1 અલગ પડી દીધું। હવે આનો ગુણાકાર કરો તો 80,000 પ્લસ 6,000 प्लस 0 प्लस 40 प्लस 5। હવે આપણે આનો સરવાળો કરો। હવે આપણે આનો શું કરવાનું છે? સરવાળો। એકમના સ્થાન ઉપર કોણ છે? 5। દશકના સ્થાન ઉપર કોણ છે? 4। 100ના સ્થાન ઉપર કોણ છે? 0। 0 છે ને? 1000ના સ્થાન ઉપર કોણ છે? 6। અને 10,000ના સ્થાન ઉપર કોણ છે? 8। તો આનો જવાબ કેટલો આવશે? 86,045। આનો જવાબ કેટલો આવશે? 86,045। હંમેશા આ જે દાખલા વિસ્તૃત સ્વરૂપ આપેલું હોય તેને સંખ્યામાં દર્શાવવાનું કીધું તો હંમેશા આપણે પાછળથી સ્ટાર્ટ કરવું। જવાબ ક્યાંથી શરૂઆત કરવી? આપણે જવાબની શરૂઆત પાછળથી કરવી। આપણે આગળ બીજી રકમ જોઈએ। બીજી રકમ આપેલી છે કે 4 × 10^5 પ્લસ 5 × 10^3 પ્લસ 3 × 10^2 પ્લસ 2 × 10^0। તો આપણે આને શું કરશું? પહેલાં જો 10^5 એટલે કેટલા થશે? 1,00,000। 5 છે ને? 10^3 એટલે કે 1,000, 10^2 એટલે કે 100, અને 10^0 એટલે કે 1,00,000। તો આપણે આનો ભાગ પાડી દઈએ પહેલાં તો 4 × 5 છે એટલે 1,00,000 થશે પ્લસ 5 × 3 છે એટલે 1,000 પ્લસ 3 × 100 પ્લસ 2 × 1। હવે આની અંદર બે વસ્તુ નથી આપેલી। કઈ કઈ બે વસ્તુ? કાચ જો તો ઉતરતા ક્રમમાં છે, 5 વચ્ચે 4 નથી એટલે કે 10,000 વાળી સંખ્યા નથી, ત્યાં શું આવશે? 0 આવશે। અને અહીંયા જો આપણે 1 વાળી સંખ્યા નથી તો ત્યાં શું આવશે? 0 આવશે। તો આને પહેલાં લખી દઈએ, 4,00,000 પ્લસ 5,000 પ્લસ 300 પ્લસ 2। હવે સરવાળો કરીએ, એકમનો અંક કોણ છે? 2। દશકનું સ્થાન નથી તો ત્યાં શું આવશે? 0। 100ના સ્થાને કોણ છે? 3। 1000ના સ્થાને કોણ છે? 5। જો 10,000ના સ્થાને કોઈ નથી તો ત્યાં શું આવશે? 0। અને 1,00,000ના સ્થાને કોણ છે? 4। તો જવાબ કેટલો આવશે? 4,05,302। હવે આપણે ત્રીજો દાખલો જોઈએ। તેમાં રકમ આપેલી છે કે 3 × 10^4 પ્લસ 7 × 10^2 પ્લસ 5 × 10^0 એના ભાગ પાડીએ, 3 × 4 છે એટલે કેટલા થશે? 10,000 થશે પ્લસ 7 × 100 પ્લસ 5 × 1। આનો ભાગ પાડીએ તો 30,000 પ્લસ 700 પ્લસ 5। એકમના અંકથી શરૂઆત કરો તો 5। દશકના સ્થાને કોઈ નથી તો ત્યાં કોણ આવશે? 0।
સોના સ્થાને કોણ છે સાત હજારના સ્થાને કોઈ નથી તો ત્યાં શું આવશે ઝીરો આ 10,000ના સ્થાને કોણ છે તો જવાબ કેટલો આવે 30,705 હવે આની પછીનો દાખલો જોઈએ તેમાં આપેલું છે કે 9×10^5 પ્લસ 2×10^2 પ્લસ 3×10^1 એને લખાડો 5 છે એટલે 1,00,000 થશે ને તો 1,00,000 પ્લસ 2×100 પ્લસ 3×10 એટલે કેટલા થશે 9,00,000 પ્લસ 200 પ્લસ 30 હવે જો અહીંયા આપણે એકમનો અંક નથી આપેલો શું નથી આપેલો એકમનો અંક તો ત્યાં શું આવશે ઝીરો દશકના અંકની આગળ કોણ છે 3 સોના અંકની આગળ કોણ છે 2 જો હવે છે ને 10,000નો અંક નથી 10,000નો અંક નથી ત્યાં બંને જગ્યાએ શું આવશે ઝીરો અને વધ્યું કોણ 9,00,000ના સ્થાન ઉપર તો 9,00,230 જવાબ આવે આ તો આપણો પ્રશ્ન નંબર 2 કે તમને વિસ્તૃત સ્વરૂપ આપેલું હતું તેની ઉપરથી આપણે સંખ્યા બનાવવાની હતી હવે છે પ્રશ્ન નંબર 3 તેની અંદર તમને કીધું છે કે પ્રમાણિત સ્વરૂપમાં લખો કયા સ્વરૂપમાં લખવાનું છે પ્રમાણિત સ્વરૂપમાં લખો પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો પેલું જો આ પૂછે કે 5,00,000 5 કરોડ આપેલા છે તો 5 કરોડ ને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવા હોય તો 5×100,000 કેટલા કરો 1 કરોડ કરો તો તમારો 5 કરોડ જવાબ આવે તો આને આપણે જોયું ઘાત સ્વરૂપે લખો એટલે 10 ની કેટલી ઘાત થશે 1, 2, 3, 4, 5 અને 7 તો પ્રમાણિત સ્વરૂપ બરાબર 5×10^7 જવાબ આવે આ તમારો જવાબ ટૂંકમાં પ્રમાણિત સ્વરૂપ એટલે કે તમને જે સંખ્યા આપેલી છે તેને તમારે ખાલી આગળનો એક અંક લખીને તમે એને પ્રમાણિત સ્વરૂપમાં લખવાની છે એટલે કે ઘાત સ્વરૂપે લખવાની છે બીજી રકમ આપેલી છે જવો તો બીજી રકમમાં એવું કીધું છે કે 70,00,000 બીજી રકમમાં કેટલા આપેલા છે 70,00,000 તો 7×10,00,000 થશે 7×10,00,000 તેને આપણે ઘાત સ્વરૂપે લખો તો 7×10 ની કેટલી ઘાત છે 1, 2, 3, 4, 5, 6 ત્યાં લખવાનું કે પ્રમાણિત સ્વરૂપ બરાબર 7×10^6 આ તમારું પ્રમાણિત સ્વરૂપ આપણે આગળની રકમ જોઈએ ત્રીજી રકમ આપેલી છે 3, 18, 65, 00 અને 000 પ્રમાણિત સ્વરૂપે લખવાનું છે એટલે 65ની જેટલી પણ સંખ્યા હોય એ ઘાત સ્વરૂપે હોય ક્યાં થાય ઘાત સ્વરૂપે તો આને આપણે લખવું હોય તો આ રીતના લખી શકાય કે આગળ ખાલી એક જ અંક રાખવાનો 3.1865 1, 2, 3, 4 અને 5, 0 આ રીતના લખી શકાય આને ગુણ્યા 10 ની કેટલી ઘાત કરવાનું જો તો પોઈન્ટ પછી કેટલા અંક છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આ તમારો પોઈન્ટ પછીનો જવાબ એટલે આમ તો મોટું ન લખવું હોય તો પ્રમાણિત સ્વરૂપ એટલે કે સાવ નાનું કરી દેવાનું તો પ્રમાણિત સ્વરૂપ બરાબર 3.1865×10^9 આ તમારો જવાબ ઝીરો છે એટલે તમે ઝીરો ન લખો તો પણ ચાલે એની જગ્યાએ આપણે શું કરી દીધું પોઈન્ટ સ્વરૂપે લખી દીધું હવે આપણે આગળનું જુઓ ચોથું તેમાં આપેલું છે કે 3,90,868 3,90,868 આને આપણે બીજી રીતે લખવું હોય તો 3.90,868×10^10 પોઈન્ટ પછી કેટલા અંક છે 1, 2, 3, 4 અને 5 પોઈન્ટ પછી કેટલા અંક છે 5 તો લખી દેવાનું કે પ્રમાણિત સ્વરૂપ બરાબર 3.90
878 ગુણ્યા 10^5 આ તમારું પ્રમાણિત સ્વરૂપ. હવે આગળનું જુઓ 39,87.8 જો પોઈન્ટ આપેલો છે પોઈન્ટ શું છે આપેલો તો એને આપણે ગણવાનો જ નથી પોઈન્ટ જે આપેલો હોય તેને આપણે ગણવાનો જ નથી તો આપણે પોઈન્ટ ક્યાં મૂકશું ત્રણ પછી પોઈન્ટ મૂકી દઈએ તો 3.9 87.8 ગુણ્યા 10^4 આને ગણવાનો જ નથી તો કેટલા આવી જાય 1, 2, 3, 4 તો કેટલા આવ્યા 10^4 તો પ્રમાણિત સ્વરૂપ બરાબર ત્રણ પોઈન્ટ 90 87.8 ગુણ્યા 10^4 આ તમારો જવાબ. હવે આગળનું જોઈએ 3,908.78 આમાં પણ આપણે સેમ એ જ રીતે કરવાનું છે. આ પોઈન્ટ પછીની જે સંખ્યા છે એને આપણે ગણવાની જ નથી. 3.908 થયા અને 10ની કેટલી ઘાત થશે 3 ઘાત અને 78 એમ લખી દઉં ગુણ્યા 10^3 તો પ્રમાણિત સ્વરૂપ બરાબર 3.9 878 × 10^3 આ તમારો જવાબ. અહીંયા આપણો પ્રશ્ન નંબર 3 પૂર્ણ થાય છે એટલે કે પ્રમાણિત સ્વરૂપમાં જે લખવાનો હતો તે પૂરું થાય છે. હવે છે પ્રશ્ન નંબર 4. તો પ્રશ્ન નંબર 4 જોઈએ. તેની અંદર તમને કીધું છે કે નીચેના વિધાનમાં દેખાતી સંખ્યાને પ્રમાણિત સ્વરૂપે લખો. નીચેના વિધાનોમાં દેખાતી સંખ્યા ને પ્રમાણિત સ્વરૂપમાં લખો. તો પહેલી સંખ્યા જુઓ. હવે છે પ્રશ્ન નંબર 2. નીચેના વિધાનોમાં દેખાતી સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં લખો. તો પહેલી સંખ્યા આપેલ પેલું વિધાન આપેલું છે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર. જો તમને સંખ્યા આપેલી 3,8,4/6 મીટર જેટલું છે તો તેને આપણે પ્રમાણિત સ્વરૂપે લખવું હોય તો આપણે લખો તો 3.84/0.60 છે ને 3.84 × 10 જો તો પોઈન્ટ પછી કેટલા અંક છે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 તો 10ની કેટલી ઘાત થાય પાછળના 0 કાઢી નાખો 3.84 × 10^8 આ તમારો જવાબ. એ જ નીચે આપેલો છે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. નીચે આપેલો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 30 કરોડ મીટર પ્રતિ સેલ્સિયસ છે એવું આપેલું છે ને તો 3 × 3.0 પછી બધા 0 મૂકી દો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 × 10^8 અને આપણે લખવું હોય આ બધા 0 લખવું થાય એટલે આમ લખી શકાય 3 × 10^8 આમ લખી શકાય તો આ તમારું પ્રમાણિત સ્વરૂપ. હવે આપણે જોઈએ આગળનો દાખલો. તેમાં આપેલું છે જો તો પૃથ્વીનો વ્યાસ 1,27,56 મીટર છે. પૃથ્વીનો વ્યાસ 1,27,56 મીટર તો એક પછી પોઈન્ટ મૂકો પાછળના બધા એમને લખી દો ગુણ્યા 10ની પોઈન્ટ પછી કેટલા અંક છે 1, 2, 3, 4, 5, 6 અને 7 તો 10ની 7 ખ્યાલ. બીજી રીતે લખવું હોય તો એટલે લખી શકાય 1,2,756 × 10^7 ખ્યાલ. 0 વાળા પદ ન લખો તો પણ ચાલે પણ બીજા કોઈ પણ અંક વાળા હોય તે આપણે ફરજિયાત લખવા પડે. હવે આપેલું છે સૂર્યનો વ્યાસ. પૃથ્વીનો વ્યાસ આપેલો છે કે 1.4 અબજ. તો જુઓ તો એક પછી પોઈન્ટ લખી નાખો પછી 4ની પાછળ 0 મૂકતા જે છે આપેલા તે ગુણ્યા જુઓ તો પોઈન્ટ પછી કેટલા અંક છે 2, 4, 6, 8 અને 9 આને આપણે બીજી રીતે લખવું હોય તો 1.4 × 10^9 મીટર આમ લખી શકાય બધામાં એકમ ફરજિયાત લખવું.
આ તમારો જવાબ. હવે છે ઈ, આકાશગંગામાં સરેરાશ સમજ આપેલા તે પ્રમાણે તારા આપેલા છે, તો એક પોઈન્ટ બહાર ઝીરો મૂકી દો, 6, 7, 8, 9, 10 અને 11 ગુણ્યા 10 ની જો તો પોઈન્ટ ઝીરો ગણો, 2, 4, 6, 8, 10 અને 11 તને આપણે લખવું હોય તો ખાલી આમ લખી શકાય કે 1 × 10^11 એટલા તારા આકાશગંગામાં છે. હવે આપણે જોઈએ એફ, વિશ્વ 12 અબજ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું, તેને આપણે લખવું હોય તો 1.2 એ બાજુ ઝીરો મૂકી દો, 10 જોવો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10 કેટલી ઘાત થશે? 10 ઘાત થશે. તેને આપણે બીજી રીતે લખવું હોય તો 1.2 × 10^10 વર્ષ આમ લખી શકાય. હા, તો આ તમારો જવાબ. હવે છે જી, આકાશગંગામાં ગેલેક્સીના કેન્દ્રથી સૂર્યનું અંતર નીચે જે સંખ્યા દર્શાવેલી છે તેટલું છે, તો આપણે એને લખવું હોય તો 3 કેટલા 0 છે લખી દો, કેટલા 0 છે? 1, 2, 3 13, 14, 15, 16, 17, 18 × 10 = 2, 4, 6, 8, 10, 12, 20, 14, 18 અને 20 એટલે થશે 20 ઘાત. તો આપણે લખવું હોય તો 3 × 10^20 મીટર આમ લખી શકાય. તો આપણે મોટી સંખ્યા છે ને ખાલી નાની સંખ્યા સ્વરૂપે આપણે દર્શાવવાનું છે. આ તો આપણો જવાબ. હવે આપણે આગળની રકમ જોઈએ, એચ, તેમાં આપેલું છે કે 1.8 ગ્રામ વજન ધરાવતા પાણીના ડીપાઓમાં નીચે જે સંખ્યા દર્શાવેલી છે તેટલા પરમાણુઓ આવેલા છે. તો આપણે 1.8 છે તેને આપણે ધ્યાનમાં જ નથી લેવાનું, જે આપણે મેઇન સંખ્યા છે એ જ જોવાની છે. તો મેઇન સંખ્યા એટલે પહેલી સંખ્યા પછી આપણે પોઈન્ટ મૂકીએ છીએ ને, પહેલી સંખ્યા પછી પોઈન્ટ મૂકીએ પછી બધા સંખ્યા લખવા માંડો. × 10 જો તો પોઈન્ટ પછી કેટલા આમ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14, 15, 16, 17, 18, 19, 21 અને 22 ત્યાં કેટલા છે? 10 ની 22 ઘાત. બીજી રીતે લખવું હોય તો 6.023 × 10 ની 22 ઘાત પરમાણુ. આ તમારો જવાબ. હવે આપણે જોઈએ એની પછીનું, પૃથ્વી પર નીચે જે સંખ્યા આપેલી છે તે પ્રમાણે ઘન કિલોમીટર દરિયાનું પાણી છે, તો પોઈન્ટ મૂકો, 1.353 × 6.0 × 10 ની 2, 4, 6, 8 અને 9 તેને બીજી રીતે લખવું હોય તો 1.353 × 10 ની 9 ઘાત ઘન મીટર, ઘન કિલોમીટર એ રીતના થશે. આપણે જોઈએ જે કે માર્ચ 2001માં ભારતની વસ્તી આશરે જે પાછળ આપેલી તે પ્રમાણે હતી, એટલે કે 1 અબજ 27 લાખ આજુબાજુ હતી, તેને પોઈન્ટ સ્વરૂપે લખો, 1.0 × 27 = 6.0 × 10 = 0 છે? 2, 4, 6, 8 અને 9 2 ની કેટલી ઘાત 9 ઘાત. ત્યાં લખી શકાય કે 2 1.027 × 10 ની 9 ઘાત. આ તમારો જવાબ. અહીંયા આપણું ચેપ્ટર નંબર 13 ઘાત અને ઘાતાંક પૂર્ણ થાય છે. જો આ ચેપ્ટરમાં તમને ખાલી નિયમ જે છે નિયમ આવડતા હશે, તમને આખું ચેપ્ટર જ આવડતું થશે. એટલા માટે બધા નિયમ પહેલાં તમારે મોટે કરવા પડશે. અને જે ચાવી છે, 2 ની ચાવી છે, 3 ની ચાવી છે, તેનો જ આપણે વધારે પડતો ઉપયોગ કરવાનો છે આ ચેપ્ટરમાં. બધું વ્યવસ્થિત તમે ભણજો. નવા ચેપ્ટર સાથે આપણે ફરી મળીશું. આપણે હવે ખાલી એક જ ચેપ્ટર બાકી છે, ચેપ્ટર નંબર 10 પ્રાયોગિક ભૂમિતિ. તે આપણે હવેથી નવા લેક્ચરમાં આપણે ભણીશું. થેન્ક યુ.